અંકલેશ્વરમાં કાપડ અને અન્ય વેપારીએ તંત્રના લોકડાઉન સામે વાયો ચડાવી છે। ક્યાં તો સંપૂર્ણ લોકડાઉન કરો અથવા તો તમામ વેપાર ધંધા ચાલુ રાખો તેવી માંગ ઉઠવા પામી છે। અંકલેશ્વરમાં કોરોનાની મહામારીમાં લોકડાઉનને ધંધા રોજગાર પડી ભંગ્યા છે ત્યારે કરિયાણું શાકભાજી માર્કેટ અને રોડ પર લોકો અવરજવર માટે આંશિક લોકડાઉનમાં ભીડ જામતી હોવા છતાં તેમને છૂટ આપવામાં આવી છે। જ્યારે કાપડ રેડીમેડ ગાર્મેન્ટ્સ કટલરી ફૂટવેર સ્ટેશનરીની હોજરીની સહિતના વેપાર ધંધા બંધ કરાવ્યા છે જેને છૂટ આપવામાં આવી છે ત્યાં લોકો સૌથી વધુ ભીડ આ સ્થળે એકત્ર થાય છે છતાં તેમના ધંધા રોજગારને છૂટ આપવામાં આવી છે। અમારી દુકાનમાં કલાકમાં માંડ એક કે બે ગ્રાહક આવે છે જ્યારે અહીં કલાકમાં 25 થી 50 લોકો આવતા હોય છે ત્યારે તંત્ર લોકડાઉન કરે તો સંપૂર્ણ કરે અથવા તો તમામ વેપાર ધંધા ખુલ્લા કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। દુકાનના ભાડા કારીગરોના પગાર અને ઘરનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ છે ત્યારે આગામી 18મી બાદ તમામ વેપાર ધંધાને જો ખોલવાની છૂટ ન આપવામાં આવશે તો હવે જાતે જ દુકાનો ખોલી કાઢી વિરોધ નોંધાવીશું તેવો સૂર અંકલેશ્વર ચોટા બજારના વેપારીઓએ વ્યક્ત કર્યો હતો। નટવરભાઈ રાજપુરોહિત, સાહેબ એનું કારણ એ છે કે આજે વિશ્વમાં ભારતમાં નહીં પૂરા વિશ્વમાં કોરોનાની મહામારી છે। સરકાર જે ગાઈડલાઈન આપે છે એને અમે સહમતથી પૂરું પાલન કરીએ છીએ, એમાં અમે બાંધછોડ કરતા નથી, લેકિન સરકાર અમારા સાથે દોગલી નીતિ અપનાવે છે। સરકાર પોતે કહે છે કે માણસને જીવન જરૂરિયાત રોટી કપડાવાર મકાન, સરકારે કરિયાણાની દુકાન સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધી ચાલુ રાખી છે, બાંધકામ ચાલુ રાખ્યું છે, તો કપડાંની દુકાન કટલેરીની દુકાન શા માટે બંધ રાખી? અમે સરકારને એ પ્રશ્ન કરીએ, માણસની જરૂર છે રોટી કપડાંને મકાન, તો અમે કપડાં જીવન જરૂરિયાતમાં નથી આવતા? સરકાર લોકડાઉન લાખે તો પૂરું લાખે, સવારથી સાંજ સુધી બધા જ વેપારીને ઉપર લોકડાઉન લાખે, દૂધ અને મેડિકલ ચાલુ રહે, કરિયાણાની દુકાનમાં તમે મોકલાવો ફોટો, તમે કરિયાણાની દુકાનમાં જાઓ 20-20 ગ્રાહક હોય છે, કપડાંની દુકાન કટલેરીની દુકાનમાં માંડ આખા દિવસમાં 10 ગ્રાહક આવતા હોય, તો કરિયાણાની દુકાન કેમ ચાલુ રાખે છે? કેમ કરિયાણા દુકાનમાં કોરોનાવાળા પેશન્ટ નથી આવતા? કરિયાણાની દુકાનવાળાને કોરોના નથી થતું, કેટલા પેશન્ટ મરી ગયા છે કોરોના કરિયાણાવાળા એ સરકારને અમે જણાવવા માંગીએ છીએ। મીઠાઈની દુકાનમાં બી કોરોના ફેલાય છે, અમે એમ નથી કહેતા કે કોરોના નથી, કોરોના છે, અમે પૂરો સહકાર આપીએ છીએ, ગયા વર્ષે બી સહકાર આપ્યો, હમણાં બી અમે સહકાર આપીએ છીએ, પણ બેકરી ચાલુ છે 8 કલાક 12 કલાક, બીજા ધંધા ચાલુ, કપડાં કટલેરી બંધ, એના માટે સરકારને પૂછીએ કે આ દોગલી નીતિ શું કામ અપનાવે છે? અમે એક જ વાત કહીએ છીએ સરકારને, યા તો લોકડાઉન નાખો તો પૂરું નાખો, દૂધ અને મેડિકલ ચાલુ રહેવું જોઈએ, નહીં તો અમે 19 તારીખથી બધા વેપારીએ દુકાન ચાલુ કરશું। રાકેશ કાપડિયા, આ જે લોકડાઉન આવ્યું છે 18 તારીખ સુધી, આજે કેટલા દિવસથી દુકાનો બંધ છે, કપડાંની દુકાન, બૂટ ચપ્પલની દુકાન, જે સાડીઓની દુકાન, જે જીવન જરૂરી વસ્તુ છે તે દુકાનો બધી બંધ છે। તમારે લોકડાઉન આપવો તો દરેક દુકાનો બંધ કરાવો કાં દરેક દુકાનો ચાલુ કરાવો। આજે તમે 2-4 દુકાન સિવાય બધી જ દુકાનો તમે ચાલુ રાખો તો એનો મિનિંગ શું છે? આજે વેપારીઓને કેટલાક દિવસથી ધંધા નથી, આજે ઈદ જેવો એક તહેવાર ગયો કે જેમાં ઘણો સારો વેપાર ધંધો થતો હોય છે, પણ આમાં બી સરકારશ્રીએ અમને ધંધો કરવા માટે કોઈ છૂટ નથી આપી। આજે કેટલાક દિવસ અમારા ધંધા પાણી બંધ છે, અંકલેશ્વર શહેરના દરેક નાના મોટા વેપારીને તકલીફ છે કે પોતાના ખર્ચા કેવી રીતના કાઢશે એમ। આજે દુકાનોના ભાડા ભરવાના હોય છે, દુકાનોના માણસોનો પગાર ચૂકવવાનો હોય છે, એ લોકોને તો આપણે ખર્ચો આપી સરકારશ્રીને એક જ નિવેદન છે કે તમે લોકડાઉન કર્યું છે તો તમે બધા માટે અપનાવો, ખાલી આ 2-4 ધંધા સિવાય જે કપડાંની દુકાન છે, સાડીઓની દુકાન છે, બૂટ ચપ્પલની દુકાન છે, કે જે દુકાન તમે બંધ રાખી ને બીજી બધી દુકાનો ચાલુ છે, જ્યાં કંઈ પબ્લિક અમારી દુકાન કરતાં બી વધારે પબ્લિક થાય છે, અમારે તો આખા દેશમાં 10 ઘરાક આવે, ત્યાં પહેલી દુકાનોમાં કલાકના 10 ઘરાક આવતા હોય છે, ને તમે એ દુકાનો ચાલુ છે ને અમારી દુકાન જે જરૂરી છે, અમને લોકોને બી ધંધો કરવાનો એ છે, તમે ધંધો કરીશું તમારું ઘર ચાલશે, દુકાન ચાલશે, માણસોનો પગાર નીકળશે, અમારા ખર્ચા નીકળશે, કેવી રીતના અમે કાઢીશું એમ? સરકારશ્રીને એક જ નિવેદન છે કે તમે આના માટે અમને છૂટ આપો કાં બધું બંધ કરાવો, તમે લોકડાઉન આપો એવું કહો કે તમારાથી કોરોના ફેલાય, અમારાથી કોરોના નથી ફેલાતો, તમે બીજા બધા આ લોકો છે એના બી તમે જુઓ, તેનાથી બી ત્યાં બી ઘણી બધી પબ્લિક થાય છે, અનાજ કરિયાણાની દુકાન, બીજી દુકાનોમાં બી એટલી જ પબ્લિક થાય છે, સ્ટેશનની શાક માર્કેટ બી ખુલ્લી છે, ચૌટાની શાક માર્કેટ બી ખુલ્લી, ત્યાં બી એટલી જ પબ્લિક થાય છે, એવું નથી કે ખાલી અમારાથી પબ્લિક થાય છે, બધે પબ્લિક થાય છે,
सरकारशीने एक अनुरोध है, क्या तो बधाई दुकान बंद करो कि अमने दुकान चालू करवा अमने छूट आपो।